अरे अरे श्रीमती जी, सेना विचार में खोई गया। तमे शु विचारो छो? अरे शु बात करू तमने, आवती काले अमारा महिला मंडल नी किटी पार्टी छे, अने एमा अमे बद्दीज लेडीज स्त्रीओए नक्की कर्यु छे के घर मां पड़ेली फालतू नकामी फेंकी देवानी वस्तुओ बधाए भेगी करवी। एम तो तमे ए महिला मंडल नी किटी पार्टी मां कई फालतू नकामी फेंकी देवानी वस्तु लई जवाना छो? अरे मने तो कई सोचतुं ज नथी, एटले मैं तमने लई जवानुं नक्की कर्युं छे। ન કોઈની સાથે અદાવત કરી છે, અમે તો સૌની સાથે મોહબ્બત કરી છે, મેં ફિલ્મમાં બેસીને રંગત કરી છે, કાળી મજૂરી અને મહેનત કરી છે, સભાને હસાવીને ગમ્મત કરી છે, પણ ખુશામતની સામે નફરત કરી છે। નથી હું આજ કહેવાનો રસિક શણગારની વાતો, પુરાણ પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો, નથી કેવી આજ ગરીબી કે અમીરી ઠાઠની વાતો, જમાનો આજ માગે છે સબળ સંસ્કારની વાતો। ભાવ વગરનું ભોજન ન કામું, ભક્તિ વગરનું ભજન ન કામું, સમજણ વગરના દીકરાના કામ, પાણી વગરના કુવાના કામ, ફૈબા વગરના ફુવાના કામ। કે અહીં સજ્જન થાય છે અપમાનિત ને લુગડા વગરના ખાટે છે, અહીં સજ્જન થાય છે અપમાનિત અને લુગડા વગરના ખાટે છે, ઘોડાને ઘાસ ચડતું નથી ને ગધડા ચેવન પ્રાસ ચાટે છે। પેલા કહી દઉં કે મારી વાતમાં ત્રણ પ્રકારનું હાસ્ય આવશે, એક એલોપેથિક હાસ્ય છે એમાં તમને તરત જ હસવાનું આવશે, એક આયુર્વેદિક હાસ્ય છે જેમાં તમને હસવાનું આવશે પણ થોડું થોડુંક મોડું મોડું હસવાનું આવશે, અને એક હોમિયોપેથિક હાસ્ય છે જેમાં તમને હસવાનું આવે ખરી નહીં આવે। હમણાં હું જૂનાગઢથી રાજકોટ બસમાં જતો હતો તો રાજકોટના બસ સ્ટેન્ડમાં હું ઉતરો, મારી કોલેજ જવું હતું તો હું રિક્ષામાં બેઠો, રિક્ષામાં અંદર બહુ સરસ લખ્યું હતું કે આમ તો વિશ્વમાં ભારતની સંસ્કૃતિ વખણાય છે, આમ તો વિશ્વમાં ભારતની સંસ્કૃતિ વખણાય છે, હખણા બેજો અરીસામાં બધું દેખાય છે। હાસ્યની વ્યાખ્યા શું? વોટ ઇઝ ડેફિનેશન ઓફ હાસ્ય? લૂંટારા જે હાસ્યને લૂંટે છે, લૂંટારા જે હાસ્યને લૂંટે છે, વેપારી જે હાસ્યનો ઉપયોગ કરે છે, છોકરીઓ જે હાસ્યનો દુરુપયોગ કરે છે, છોકરીઓ જે હાસ્યનો દુરુપયોગ કરે છે, બિચારા છોકરાઓ જે છોકરીના હાસ્યમાં ગોટે ચડે છે, બિચારા છોકરાઓ જે છોકરીના હાસ્યમાં ગોટે ચડે છે, વૃદ્ધો હાસ્યને યાદ કરે છે, વૃદ્ધો હાસ્યને યાદ કરે છે, મૃત્યુ હાસ્યને સ્ટોપ કરે છે, ફ્રીઝ કરે છે, અને અમે હાસ્ય કલાકાર હાસ્યનું સર્જન કરીએ છીએ। સ્કૂલ છે ને એ એક બાળકોની અલગ દુનિયા છે, અને વૃદ્ધો ભૂતકાળમાં જીવે છે, યુવાનો ભવિષ્યકાળમાં જીવે છે, અને બાળકો વર્તમાનમાં જીવે છે। મેં તમને કીધું ને કે સ્કૂલમાં જોક થતા હોય, હમણાં એકવાર એક ક્લાસમાં શિક્ષક મનિયાને કહે કે મનિયા હું તારી જેવડી ઉંમરનો હતો ને ત્યારે કદી ખોટું નહોતો બોલતો, તો મને કે સાહેબ તો તમે કઈ ઉંમરે ખોટું બોલવાનું ચાલુ કર્યું? હમણાં એકવાર એક ક્લાસમાં ટીચરે મનિયાને ઠપકો આપતા કીધું કે વર્ષા ઋતુ વિશે તે આ સાવ ભંગાર નિબંધ લખ્યો છે, માર તાર પપ્પાને ફરિયાદ કરવી પડશે। મનિયો કે ટીચર કાંઈ ફેર નહીં પડે। ટીચર કહે કેમ? એ કે મનિયો કે ટીચર આ નિબંધ માર પપ્પાએ જ લખ્યો છે। હમણાં રખડું મનિયાએ આ વાર્ષિક પરીક્ષાના આગલે દિવસે એના ફ્રેન્ડ બ્રિલિયન્ટ સ્ટુડન્ટને ફોન કર્યો, અને એમાં ઇંગ્લિશનું પેપર હતું બીજા દિવસે, એટલે મનિયાએ બ્રિલિયન્ટ સ્ટુડન્ટને ફોન કર્યો અને ફોનમાં પૂછ્યું તેજસ નામના સ્ટુડન્ટને કે કાલે આવશે શું કંઈક આઈએમપી તો દે એક્ઝામમાં? એટલે તેજસ નામનો સ્ટુડન્ટ કે મનિયાને કાંઈ તૈયારી તો કાંઈ કરી ન હોય, એટલે તેજસ કે એક કામ કર મનિયા, માય ફ્રેન્ડ નિબંધ પાકો કર નાખ। એટલે મનિયાએ તો આખો માય ફ્રેન્ડ નિબંધ ગોખી નાખ્યો, મનિયા આખો માય ફ્રેન્ડ નિબંધ ગોખી નાખ્યો। બીજે દિવસે ઇંગ્લિશના પેપરમાં એક્ઝામમાં માય ફ્રેન્ડની બદલે માય ફાધરની બંધ પૂછાણો,
અને ભાઈ મન્યો હલવાણો, એટલે મન્યા એવા તેજસ બાજુમાં બેઠો હતો, આગળ બેઠો હતો ને પૂછ્યું, એ કે તેજસ આમાં શું કરવાનું હોય? તેજસ કે કાંઈ ન હોય, જ્યાં ફ્રેન્ડ છે અહીંયા ફાધર કરી નાખ. અને પછી ભાઈ મન્યાએ લખવાનું ચાલુ કર્યું કે આઈ હેવ મેની ફાધર્સ. હમણાં એકવાર ટીચરે મન્યાના મમ્મીને સ્કૂલમાં બોલાવ્યા, એટલે ટીચરે મન્યાના મમ્મીને ફરિયાદ કરી કે તમારો મન્યો છે ને ક્લાસમાં ચાલુ લેક્ચરે ચારુ પીરિયડે છોકરીઓ સામું બહુ જોયા કરે છે, છોકરીઓ સામું જોયા કરે છે, છોકરીઓની બાજુમાં જ બેસે છે ને છોકરીઓ યારે જ વાતું કર્યા કરે છે ને ભણવામાં કાંઈ ધ્યાન દેતો નથી. પણ ઓલા ટીચર કે મન્યાના મમ્મીને કે તમારે કાંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી, મારી પાસે એક એવી ટેકનિક છે, એ ટેકનિક હું અજમાવીશ ને એટલે મન્યો અઠવાડિયામાં છોકરીઓ સામું જોતો બંધ થઈ જાય. એટલે મન્યાના મમ્મી કે ટીચર જો એ તમારી ટેકનિક સફળ થાય તો મને એ ટેકનિક દેજો ને. ટીચર કે કેમ? એ કે મારા પપ્પાને આ જ આદત છે. હમણાં એકવાર એક બેન પોતાના 5 વર્ષના બાબાને લઈને દવાખાને ગયા, એટલે બાબાને તાવ આવતો હતો, એટલે ડૉક્ટર સાહેબ કે બાબાને ઇન્જેક્શન મારવું પડશે. એટલે ઓલા બેન કે પણ ડૉક્ટર સાહેબ એ તો મારાથી નહીં જોવાયો, હું ચેમ્બરની 12 વાગે જાઉં છું. પણ ડૉક્ટર સાહેબ કાળજી રાખજો, મારા બાબાને કાંઈ થાય નહીં, મારા બાબાનું ધ્યાન રાખજો. ડૉક્ટર સાહેબ કે હા વાંધો નહીં. બેન તો ચેમ્બરની 12 વાગે ગયા, થોડીક વાર થઈને તો ચેમ્બરમાંથી અવાજ આવ્યો, ઓય માળી. ઓલા બેન હાફડા ફાફડા થઈને ચેમ્બરની અંદર આવ્યો, ચેમ્બરની અંદર આવ્યો. એ કે બેન મેં એ કે ડૉક્ટર સાહેબ મેં તમને કીધું હતું ને કે કાળજી રાખજો, મારા બાબાને કાંઈ થાય નહીં. ડૉક્ટર સાહેબ કે બેન કાળજી ની ક્યાં કરો છો, તમારા બાબલાએ મને બટકું ભર્યું. એટલે એ કે રાડ મેં પાડી. હમણાં એકવાર ચૂંટણી સભામાં એક નેતાએ જેવું ભાષણ શરૂ કર્યું ત્યાં તો મંડો દેખારો થવા, એટલે નેતાના સેક્રેટરી માઇક ઉપર આવીને કે જો તમે બધાએ શાંતિ રાખશો, ઓડિયન્સને કે જો તમે બધાએ શાંતિ રાખશો તમને બધાને 10-10 રૂપિયા મળશે. ઓડિયન્સમાંથી એક ભાઈ કે રકમ વધારો, 10 રૂપિયા દેખારો કરવાના મળ્યા છે. હમણાં અમારા જૂનાગઢમાં કાળવા ચોકમાં એક જણો પોપટ વેચતો હતો, તો 3-4 જણા આવી જડા પોપટવાળા પાસે. એટલે પોપટવાળો કે ભાઈ જે પોપટની વધારે બોલી બોલશે ને એને હું પોપટ આપીશ. એટલે એક ભાઈ કે 100 રૂપિયા, 300 રૂપિયા, 500 રૂપિયા, 700 રૂપિયા. ઓલા ભાઈ કે 800 રૂપિયા. પોપટવાળાએ ભાઈ ઓલા 800 રૂપિયા જે ભાઈ બોલ્યો તને પોપટ આપી દીધો. એ જે ગ્રાહક જે ભાઈ પોપટ ખરીદો હોય ને એ ભાઈએ પોપટવાળા ભાઈને પૂછ્યું એ કે આ પોપટ લીધો તો ખરી મેં, પણ આ પોપટ બોલશે તો ખરી ને? ઓલા ભાઈ કે ન સાંભળું, હમણાં બોલતો તો એ પોપટ જ હતો. હમણાં એકવાર એક દવાખાના ઉપર લખ્યું હતું, જૂનો કેસ 50 રૂપિયા, નવો કેસ 100 રૂપિયા. એટલે કાકાએ બોર્ડ વાંચ્યું, કાકા કે મને ક્યાં ડૉક્ટર સાહેબ ઓળખે જ છે. એ કાકા અંદર ગયા, એટલે ડૉક્ટર સાહેબ કે જૂનો કેસ કે નવો કેસ? કાકા કે જૂનો કેસ. ડૉક્ટર સાહેબ કે અઠવાડિયા પહેલાં તમને જે દવા આપી હતી એ દવાથી કાંઈ થોડી કાંઈ અસર દેખાય છે? કાકા કે હા થોડો ઘણો ફેર પડ્યો. ડૉક્ટર સાહેબ કે એને એ દવા હજી 15 દિવસ ચાલુ લાગજો, લાવો 50 રૂપિયા. હમણાં કોર્ટમાં જજ સાહેબે બે પક્ષને ઠપકો આપતા કીધું કે આવી મામૂલી રકમની વાત છે, એ મામૂલી રકમની પતાવટ કોર્ટની બહાર કરી લેતા હોય તો ખોટો કોર્ટનો સમય બગાડો છો. થોડા બે ફરિયાદી કે સાહેબ અમે તો અમારી રીતના પતાવટ કરતા જ હતા, પણ પોલીસ અમને પકડીને અહીંયા લઈ આવી. માણસની વાતો લઈએ, માણસ બે જાતના હોય, એક જ્યાં જાય ત્યાં આનંદ આનંદ થઈ જાય, અને એક જ્યાંથી જાય ત્યાં આનંદ આનંદ થઈ જાય. અને જોજો અમુક માણસો છકડા રિક્ષા જેવા હોય, એ સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. અમુક માણસો સમજાવી દેવામાં બહુ ઉસ્તાદ હોય, હા સમજાવી દેવામાં બહુ ઉસ્તાદ હોય. હમણાં મારે પોરબંદર કાર્યક્રમ કરવા જવાનું હતું, એટલે હું પોરબંદર કાર્યક્રમ કરવા ગયો તો હું કીર્તિ મંદિરની મુલાકાતે ગયો, એટલે ગાઈડ મને મંડો બતાવવા મને કે આ છે ગાંધીજીનો પૂજાખંડ, ઉપર લઈ ગયો મને કે આ છે ગાંધીજીનો શયનખંડ. કાંઈ વાંધો નહીં. 15-20 દિવસ પછી મારે પાછું પોરબંદર કાર્યક્રમ કરવા જવાનું થયું, એટલે હું કીર્તિ મંદિરની મુલાકાતે ગયો, એટલે ગાઈડ મને મંડો બતાવવા મને કે આ છે ગાંધીજીનો પૂજાખંડ, આ છે ગાંધીજીનો શયનખંડ. મેં કીધું ભાઈ 15 દિવસ પહેલાં તે મને શયનખંડ બીજા માળે બતાવ્યો હતો, મને કે પણ એ રૂમમાં રિપેરિંગ ને કલર કામ આલે છે.
અમુક માણસો પોતાનો બચાવ કરવા બહુ ઉસ્તાદ હોય. હા, હમણાં એક વાર એક છોકરો શરીરમાં પાણા ને ઘા કરતો, તે એક ભાઈ નું નવું ટીવી ફોડી નાખ્યું. ઓલા ભાઈ એવા છોકરા પપ્પા પાસે ફરિયાદ લઈને, એ કે તમારા છોકરાએ જોવો મારું નવું ટીવી ફોડી નાખ્યું. એને પપ્પા કે શું કરીએ ગાંડો છે, તો કે તો તમારું ટીવી કાનો ફડે, તો કે એમ પાછો હાવ ગાંડો નથી. હમણાં એકવાર જો અમુક માણસો બહુ લોભિયા હોય, હમણાં એકવાર એક લોભિયાના ઘરમાં આગ લાગી, તે ફાયર બ્રિગેડ વાળાને મિસ કોલ માર્યો, બોલો કેટલો લોભિયો. હમણાં એકવાર એક જણો બહુ આળસુ, એના ઘરમાં આગ લાગી, કોકે આવીને કીધું કે ભાઈ તારા ઘરમાં આગ લાગી. ઓલો કે તો એમાં મારે શું? ઓલો કે ભાઈ કે આગ તારી આખી ઘર વખડી કે બળી જશે, તો કે તો એમાં તારે શું? અમુક માણસો છેતરવામાં બહુ હોશિયાર હોય. હા, રાજકોટના બસ સ્ટેન્ડમાં 10-15 જણા પ્લેટફોર્મ ઉપર બસની રાહ જોતા હતા. એમાં એક ભાઈએ ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું, પડીકું કાઢી અને થોડીક આમ ચપટી લઈ અને મોઢામાં મૂકી. એક ભાઈ જોવે કે આ ભાઈ પાસે શું છે વળી, તો ઓલા ભાઈ ગયા એ પડીકાવાળા ભાઈ પાસે. એ કે હે ભાઈ આ શું છે? ઓલા ભાઈ કે અકલ વધારવાની દવા છે. ઓલા ભાઈ કે મને આપો ને, તો કે 50 રૂપિયા થાય. એ કે ઓલા ભાઈ તો 50 રૂપિયા આપ્યા, પડીકું દઈ દીધું. ખરીદનાર ભાઈએ એક ચપટી લીધી અને મોઢામાં મૂકી, અને જે મોઢામાં મૂકી ને તોલા ભાઈ કે એ કે આ તો દળેલી ખાંડ છે. તોલા ભાઈ કે જો આવી ગઈ નકલ, આવી ગઈ ને. અને એક લેખકે બહુ મસ્ત લખ્યું છે કે આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવે છે, આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવે છે, કોઈ સપના લઈને આવે છે, કોઈ અંધારી રાત લઈને આવે છે. હમણાં એકવાર એક ગામમાં નાટક આવ્યું હતું. હવે નાટકમાં સેનાપતિએ ડાયલોગ બોલવાનો હતો કે સૈનિકો દુશ્મનો સાથે લડાઈ કરવા માટે તૈયાર થઈ જાઓ, આજે તો આપણે દુશ્મનોને ધૂળ ચાટતા કરી દેવા છે. પણ એમાં ભૂલથી પડદાવાળાએ પેલા નંબરના પડદાને બદલે ત્રીજા નંબરનો પડદો ખોલી નાખ્યો, અને ભાઈ પડદો ખોલ્યો એમાં એક જણો શાક સુધારતો હતો ને એક જણો લોટ બાંધતો હતો. પણ સેનાપતિનો પ્રેઝન્સ ઓફ માઇન્ડ ગજબનો હતો, ને તરત જ ડાયલોગ ફેરવી નાખ્યો કે સૈનિકો પહેલા જમી લ્યો. બેનો લાગણીશીલ બહુ હોય અને પુરુષ બુદ્ધિથી જીવે છે અને બેનો લાગણીથી જીવે છે. તો તમે જોજો, પતિ 2-3 દિવસ બાર ગામ ધંધાના કામકાજે બાર ગામ જાય ને, તો પત્નીઓ વિચાર બહુ કરતી હોય. પણ વિચાર કેવા કરે ખબર છે? ખાલી ખટારા નહીં ભટકાઈ ગયા હોય ને, બસમાં ખીસું તો નહીં કપાઈ ગયું હોય ને, વનવેમાં તો નહીં હલવાઈ ગયા હોય ને, વિચારે આવા કરે. અને હમણાં એકવાર એક બેનના પતિ એક્સિડન્ટમાં ગુજરી ગયા, એટલે વીમા કંપનીનો એજન્ટ એ બેન પાસે આવ્યા અને આ 2 લાખ રૂપિયાનો ચેક લઈને આવ્યા વીમા એજન્ટ. એટલે એ બેનને કીધું કે વીમા એજન્ટ કે બેન મને બહુ દુઃખ થાય છે. ઓલા બેન કે તમારા પુરુષોનો આ જ વાંધો, હમણાં અમે બહેનોને 2-5 રૂપિયા મળે ને તમને દુઃખ બહુ થાય. હમણાં એકવાર રમણીકભાઈના મિસિસ મીનાબેને રમણીકભાઈને કીધું એ કે હાંભળ્યું આપણી દીકરીને 20મું વર્ષ બેઠું હો, હવે એના માટે કોઈક સારો મુરતિયો જોવાનું ચાલુ કરો. એટલે ઓલા રમણીકભાઈ કે પણ સારું કમાતો હોય, સારો દેખાવડો હોય, એવો મુરતિયો શોધવામાં થોડી રાતો જોવી પડે ને. એટલે મીનાબેન કે એમાં કાંઈ રાહ ન જોવાની હોય, મારા બાપાએ ક્યાં રાહ જોઈ હતી? અને પુરુષોની વાતો લઈએ, પુરુષ તો આમ છે ને જન્મજાત કલાકાર છે, અને પુરુષ લગ્ન પહેલા ખાખા ખોડા ને લગ્ન પછી ડાફોડિયા. અને તમે જોજો પુરુષ, મેં તમને કીધું ને કે સમજવામાં બહુ અઘરો હોય. પત્ની ઘરે પ્રેમથી પાઉંભાજી બનાવે ને અને ખાઈ લીધા પછી શું કે ખબર છે? કે હોટલ જેવી મજા ન આવી. અને હોટલમાં 80 રૂપિયાની ગુજરાતી થાળી ખાઈને ખાઈ લીધા પછી શું કે ખબર? ઘર જેવી મજા ન આવી. આ પુરુષ. હમણાં એકવાર એક બેને એના પતિને કીધું કે મારે મને 500 રૂપિયા આપો ને. એટલે ભાઈ કે કેમ? મારે કે ચશ્મા આવ્યો, ચશ્માના નંબર આવ્યો છે, મારે ચશ્મા કઢાવવા છે દૂરના. તો ઓલા ભાઈ એ બેનને અગાસી ઉપર લઈ ગયા
અને બીજું કે ઉલુ વા સામે શું દેખાય છે? એટલે બેન કે ચંદ્ર છે. એ કે તઈ કે તને આટલું તો આખું દેખાય છે, આનાથી આગળ તાર જોઈને શું કામ છે? શંકર ભગવાને આદેશ આપ્યો હતો કે ત્રણ વાર નાહું ને એક વાર ખાવું, પણ પોઠિયાએ ગડબડ કરી. એટલે આપણે બધા ત્રણ વાર ખાઈએ છીએ ને એક વાર નાહીએ છીએ, પણ જો પોઠિયાએ ગડબડ ન કરી હોત અને આપણે ત્રણ વાર નાહું અને એક વાર ખાવું એ વાતનો અમલ કરતા હોત તો કેવી પરિસ્થિતિ સર્જાત? જે જે જગ્યાએ રેસ્ટોરન્ટ અને હોટલો છે અહીંયા સ્વિમિંગ પુલ હોત. આપણે કોઈના ઘરે બપોરે કંઈક કામે ગયા હોઈએ તો ઘરધણી આપણને એમ કે એક કામ કરો, નાઈને જાઓ. અને આપણે એમ કહી ના ના હમણાં જો મગનભાઈ ખંખોરિયું ખાઈને જ આવ્યો. અને આજના કાર્યક્રમમાં દૂરદર્શનનો સ્ટાફ એનો એવું એનાઉન્સમેન્ટ કરે કે બધા મહેમાનો નાઈને જાય. અમારી રિક્વેસ્ટ છે કોઈ નાઈ આવો ઘર ન જાય. લોકમાન્ય તિલક જ્યારે ઇંગ્લેન્ડ ગયા ત્યારે તેમને અંગ્રેજે પૂછ્યું કે તમારા દેશની યુવતીઓ સારો પતિ મેળવવા માટે વ્રતોને ઉપવાસો કરે છે, તો તમારા દેશના યુવકો સારી પત્ની મેળવવા માટે વ્રતોને ઉપવાસો કરે છે ખરા? ત્યારે તિલકે જવાબ આપ્યો કે અમારા દેશની બહેન દીકરીઓ સદાચારી, સંસ્કારી અને ચારિત્રશીલ છે, તેથી અમારા દેશના યુવકોને વ્રતો કે ઉપવાસો કરવાની જરૂર પડતી નથી. આપણે પિક્ચર જોતા હોય ને તો નીચે ઓલી ડીશ કેબલની જાહેરાતો આવતી હોય છે. હવે પિક્ચરના ડાયલોગ અને નીચે જાહેરાત એ બે જ્યારે ભેગા થાય ને ત્યારે બહુ મજા આવે. હમણાં એકવાર એક પિક્ચરમાં હીરો હિરોઈનને કે તુને તો મારા દિલ તોડ દયા, બરાબર એ જ વખતે નીચે જાહેરાત આવી અબ્દુલભાઈ વેલ્ડિંગવાળા દાતાર રોડ જૂનાગઢ, દરેક પ્રકારનું વેલ્ડિંગ કરી આપશું. એક પિક્ચરમાં પતિ ને પત્નીનો ઝઘડો ચાલતો હોય છે અને પત્ની પતિને કહે છે કે મેં તુમકો છોડ કે કહીં ભી ચલી જાઉંગી, બરાબર એ જ વખત નીચે જાહેરાત આવી ચોખ્ખો સુપડે છે ચારધામ યાત્રા પ્રવાસ. અને અત્યારના ફિલ્મી ગીતો કેવા થઈ ગયા જો, આહા કોણ બનાવે છે? હમણાં એકવાર એક જુવાનીઓ આમ ગાતો હતો, આતી ક્યા ચોટીલા, આતી ક્યા ચોટીલા. મેં કીધું ભાઈ આતી ક્યા ચોટીલા ને આતી ક્યા ખંડાલા, મને કે તો મને ખબર છે પણ આપણું બજેટ ક્યાં સુધીનું જ છે. હમણાં મેં એક ગીત સાંભળ્યું, જરાસી દિલ મેં દે જગા તું, ધર્મશાળા છે 10-15 ની જગ્યા દીધી, કેટલાની જગ્યા દેવી આમાં. અને એક મેં હમણાં ગીત સાંભળ્યું, મેં એસા ક્યું મેં વેસા ક્યું, પુત્તર બાપ ને તું કેવો છો, અમને થોડી કઈ ખબર હોય. યુવાની એ જીવનની મખમલી અવસ્થા છે. અને યુવાનો જોજો આમ પાનની દુકાને ઊભા હોય ને, અને એના મતે યુવાનના મતે તો એમ હોય કે દીદાર હોય યા ઇંતજાર, દોનોમાં મજા આતા હે. અને યુવાન વાતો કેવી કરતા હોય કે જમાનો હોય જો કાળો નાગ તો હું પણ મદારી છું, જમાનો હોય જો કાળો નાગ તો હું પણ મદારી છું, પછાડ ઉડતા પંખીને એવો હું શિકારી છું, ખરું છે બાદશાહ છું આખી આલમનો, પણ આપની મીઠી નજર કાજે હું ભિખારી છું. અને અંતમાં મિત્રો એટલું જ કહીશ કે જુઓ આ પલકમાં સરી જાય દુનિયા, ખરિયાપાન માફક ખરી જાય દુનિયા, સમયસર મળે જેને તારો સહારો, બસ એવા જ માનવ તરી જાય દુનિયા, હવામાન જગનું છે કર્મા તમારા, તમે જો ફરો તો ફરી જાય દુનિયા, બનીને રહો કાળની જેમ જગમાં કે જોતા જ તમને ડરી જાય દુનિયા, અને કા બનો દુનિયાનો નૂર નાઝીર કે તમે જો મરો તો મરી જાય દુનિયા. આભાર. ડોક્ટર સાહેબ એક વિચિત્ર તકલીફ ઉભી થઈ ગઈ છે. એમ શ્વાસ લો, મોઢું ખોલો. અરે હું બીમાર નથી પડ્યો, મારી પત્ની બીમાર પડી છે. તો એને લઈ આવો ને. હવે એ વિચિત્ર બીમારી છે, એને અહીંયા ન લવાય. વિચિત્ર? કેવી વિચિત્ર? હવે મારી પત્નીને એવો વેમ ઘૂસી ગયો છે કે એ પોતે રેફ્રિજરેટર છે.
હા, રેફ્રિજરેટર, અને એને કારણે મને બહુ પ્રોબ્લેમ થાય છે. તમારી પત્નીને એવો ભ્રમ થઈ ગયો છે કે રેફ્રિજરેટર છે, અને એને કારણે તમને પ્રોબ્લેમ થાય છે? કેમ? શું કેમ? એ રોજ રાત્રે આ મોઢું ખુલ્લું રાખીને સૂઈ જાય છે ને, તો એના પ્રકાશને કારણે મને ઊંઘ નથી આવતી.